કાંકરેજા તાલુકાના વેપારી મથક થરા ખાતે આવેલ શ્રી જલારામ મંદિર ખાતે રાજ્યસભા સાંસદ બાબુભાઈ દેસાઈનો સ્નેહ મિલન સમારોહ યોજાયો। પ્રાપ્ત વિગતો અનુસાર ઉત્તર ગુજરાતનું ગૌરવ એવા કાંકરેજા તાલુકાના પૂર્વ ધારાસભ્ય અને વર્તમાન રાજ્યસભા સાંસદ બાબુભાઈ દેસાઈનો ભારતીય જનતા પાર્ટી કાંકરેજા વિધાનસભા દ્વારા સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું, જેમાં બનાસકાંઠા જિલ્લા સાંસદ પરબતભાઈ પટેલ, દિયોદર ધારાસભ્ય કેશાજી ચૌહાણ, પૂર્વ રાજ્યસભા સાંસદ દિનેશભાઈ અનાવડિયા, જિલ્લા ભાજપા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, જિલ્લા પ્રભારી કનુભાઈ વ્યાસ થરા, એપીએમસીના ચેરમેન અડદાભાઈ પટેલ, જયંતિભાઈ કાવડિયા, અશોકભાઈ જોશી, પ્રભારી પાટણ લોકસભા બનાસકાંઠા જિલ્લા ઠાકોર સેવાના પ્રમુખ ડીડી ઝાલેરા, ભારતસિંહ ભટ્ટ સરિયા, રાજેન્દ્રસિંહ સોઢા, ડોક્ટર રાજેશ બ્રહ્મ ભટ્ટ, સુખદેવસિંહ સોઢા, થરા નગરપાલિકા પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા, કાંકરેજ તાલુકા ભાજપા પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ, થરા શહેર ભાજપા પ્રમુખ ભૂપતિસિંહ પરમાર, પૂર્વ સરપંચ ગિરીશ પટેલ, જિલ્લા ભાજપા મહામંત્રી ડાહ્યાભાઈ પિલિયાતર, ડિરેક્ટર કાંકરેજ તાલુકા સંઘ અમરશ્રી સોલંકી, બનાસકાંઠા જિલ્લા ભાજપા કારોબારી ઝલાભાઈ દેસાઈ, શક્તિ કેન્દ્ર પ્રમુખ ઓવસી સોલંકી સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા। જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરેજ તાલુકા રબારી સમાજના યુવા નેતા અને કોંગ્રેસ પક્ષ સમિતિ ઉપપ્રમુખ અને ઉચ્ચરપી ગ્રામ પંચાયત સરપંચે કોંગ્રેસ પક્ષને રામ રામ કરી ભાજપાનું ભગવો ધારણ કરી વિધિવત રીતે એમના 20 જેટલા સમર્થકો સાથે ભાજપામાં જોડાયા હતા અને હવે કોંગ્રેસ પક્ષના ઘમંડી નેતાઓમાં મોટો ફટકો પડતા કોંગ્રેસમાં સોંપો પડી ગયો છે। જ્યારે હવે કાંકરેજ તાલુકાના ડુંગરાસરના સરપંચ થોનાજી ઠાકોર પણ કોંગ્રેસ પક્ષનો છેડો ફાડીને ભાજપામાં જોડાયા અને દરેકને ભાજપાનો ખેસ પહેરાવીને સ્વાગત કર્યું, જેમાં કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરીથી ઉંદરાવાડા રસ્તા બાબતે રાજ્યસભા સાંસદ બાબુભાઈ દેસાઈ સાથે ખાસ કરીને મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે હવે હું ગુજરાતનો સાંસદ છું અને સમગ્ર ગુજરાતની જવાબદારી આવે છે, પણ જેમ બને તેમ જલ્દીથી રસ્તાનું કામ ચાલુ થાય એવા પ્રયત્નો કરીશું। ત્યારે હવે આવનારા દિવસોમાં લોકસભાની ચૂંટણીમાં કાંકરેજ તાલુકા વિધાનસભા બેઠક પરથી ભાજપાને 1 લાખ મતની લીડ મળે એવી આશા પાટણ લોકસભા બેઠકના પ્રભારી જયંતિભાઈ કાવડિયાએ વ્યક્ત કરી અને સૌ કોઈ સાથે ભોજન પ્રસાદ ગ્રહણ કરી છૂટા પડ્યા અને ખભે ખભો મિલાવીને કામ કરવા માટે આહવાન કર્યું। પૂર્વ ધારાસભ્ય અને વર્તમાન બનાસકાંઠા જિલ્લા ભાજપા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા જ્યારે શિક્ષણ મંત્રી હતા ત્યારે સમગ્ર ગુજરાતમાં 18,000 ઓરડાની મંજૂરી આપીને શિક્ષણમાં વેગ અપાવવા માટે કાળજી રાખી હતી, ત્યારે હવે કાંકરેજ તાલુકા વિધાનસભા બેઠકના મુડેઠામાં મોટી જીઆઈડીસીને પણ મંજૂરી મળી છે, ત્યારે હવે હજારો લોકોને રોજગારી મળી રહેશે, સાથે સાથે કાંકરેજ તાલુકામાં કોલેજની પણ મંજૂરી મળી ગઈ છે। ત્યારે હવે આવનારા દિવસોમાં કોલેજમાં સોનાના સુગંધ ભળે એવા સારા સમાચારો સાથે વિદ્યાર્થીઓને ધંધા રોજગાર કરતા લોકોને મળશે, ત્યારે બાબુભાઈ દેસાઈનું સન્માન કાંકરેજ તાલુકા ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા મિત્રો તેમજ કાંકરેજ તાલુકા બાર કાઉન્સિલના ધારાશાસ્ત્રી દ્વારા કરવામાં આવ્યું। કરસનસિંહ સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, કાંકરેજ।